હું ચૂપચાપ બેસી રહ્યો, હું ડરી ગયો. એક માણસ કોઈને ચિકન આપે છે, કોઈક બરફ આપે છે, કોઈક સોડા આપે છે, આવું બધું જે માહોલ મેં ફિલ્મમાં જોયો હતો એવો મેં હું અહીંયા જોયું, પહેલી વખત જોઈ રહ્યો હતો. અને મને આઘાત એવું લાગ્યું કે પોલીસ છે, દારૂ પીવે છે, અને મારો ગ્લાસે ભરાઈ ગયો. મારી બાજુમાં જે અમલદાર બેઠા હતા એને અચાનક મારી સામે જોયું, મારો ગ્લાસ ભરેલો. અરે પતાવો યાર, હવે પતાવો યાર, એટલે મને તો ખબર જ નહીં એનું કરવાનું શું, એને કેવી રીતના પતાવો. એટલે મેં તો પાણી પીતો હોય ને એક એમ જ, અચ્છા ઠપ પૂરું, એટલે બહુ જ ગંદી વાસ સ્વાદ પહેલી વખતનું. પેલું દવા નાક મન કરીને પી જવાની, એ પણ મને આની વાસ આવશે એવી પણ ખબર નહીં. જ્યારે મોઢે માંડ્યું ત્યારે ખબર પડી કે આ તો બહુ વિચિત્ર છે વસ્તુ. અચ્છા. અને આમ એક એક સીપ પીવાય, ધીરે ધીરે પીવાય, કશું જ ખબર નહીં મને. એટલે અંદર કંઈ મેં નાખ્યું પણ નહોતું, પાણી સોડા બરફ એવું કંઈ નહીં, જે ભરેલું હતું ખટ દિન મારી દીધું. બહુ વિચિત્ર, આમ માથું આમ સળગી ગયું એવું લાગ્યું. આ બધા અંદર અંદર ચર્ચા કરે કે પછી લતીફનું આવું થયું ને, પછી અહીંથી ફાયરિંગ થયું ને, સીપી આવું કીધું ને, સીએમએ આવું કહ્યું. મારા માટે આ બધું આમ પરિકલ્પના જેવું હતું કે સાલો આપણે કોઈ સમાચારના ખજાનામાં બેઠા છીએ. બધા એવી અંદરની જે વાત કરી રહ્યા હતા કે પછી પેલાને પકડીને અહીંયા લાવીને અહીંયા ગોળી માર દીધી અને બતાડ્યું એને અમારી ઉપર હુમલો કર્યો હતો ને એવું. થોડી વારથી પેલા અધિકારીનું ધ્યાન પાછું મારા ગ્લાસ તરફ, મારો ગ્લાસ, અરે તમે પતા નહીં તો બોલતા કેમ નથી યાર તમે, એટલે એને પાછું ભરી દીધું. તમે મને ખબર જ નહીં કે દારૂ પીવાય કેવી રીતના અને કેટલું પીવાય. હા, એટલે મેં બીજો માર દીધું. મેં કીધું હવે આ વારે ઘડી કીધા ના કરે. અને પછી જે મારી ચક્કરની ભમવા લાગી, અચ્છા, પછી મને વોમિટ થઈ ગઈ, આ થયું. અને પછી મને મૂકવા પણ એક પોલીસ અમલદાર પોતાના બુલેટ ઉપર આવ્યો રાત્રે 3 વાગે કે ચાલ મને છોકરા પકડીને બેસજે, એ મને ઘરે ઉતારી ગયો. આ મારી જિંદગીનો પહેલો અનુભવ, અને સમજાયો કે આ રસ્તે આગળ વધવું છે તો આ ગેંગ સાથે હાથ મિલાવવો પડશે, પછી એ પોલીસ હોય કે ગેંગસ્ટર હોય. ચાવી મળી ગઈ. હા, અને પછી બસ આવા જ લોકો સાથે મારો નાતો રહ્યો છે, એ સફર આગળ વધતી ગઈ. પણ દાદા, આ દરવાજો ખોલી આ ચાવીથી જે તમને મળી ગઈ, તો અંદર બધા જ માટે એક સરખું જોખમ હોય છે, પોલીસ માટે, ગુનેગારો માટે અને પત્રકારો માટે. કારણ કે આલમની અંદર જીવવું છે, તો એના વિશે કંઈ વિચાર કે ડર કે એવું કંઈ લાગ્યું જ નહીં કે અંદર હવે પ્રવેશ કરીએ છીએ, જેને બધા અંધેરી આલમ એ સમયે કહેતા હતા. ડર નહોતો લાગ્યો, પણ એક નક્કી હતું કે ક્રિમિનલ ને આપણી વચ્ચે એક પાતળી ભેદરેખા, આપણે આ લાઈન ક્રોસ નથી કરવાની, આપણે એનો હિસ્સો નથી બનવાનું. તને ખબર હશે કે મુંબઈની અંદર જે કંઈ ઘટનાઓ ઘટી પત્રકારો સાથે, એમના પછી મર્ડર પણ થયું, એનું કારણ એ હતું કે એ ગેંગનો હિસ્સો બનતા હતા. હું કોઈ દિવસ એમનો હિસ્સો ન બને, હું એમનાથી સાવચેતીથી દૂર રહ્યો એ ઘટનાની સાથે, એમની સાથે રહ્યો, એમને એમના વખતમાં ઊભો પણ રહ્યો, ક્યારેક મદદ પણ કરી કાનૂની જે કંઈ મદદ થતી, પણ એમનો હિસ્સો હું ન થયો, એટલે ડર ન લાગ્યો, પણ એ ધ્યાન રાખ્યું મેં સતત. પણ એનાથી એક પત્રકાર બચી કઈ રીતે શકે દાદા? કારણ કે સતત સાથે રહેવાનું, સાથે જોવાનું, સાથે ફરવાનું, અથવા તો ક્યારેક ક્યારેક તો તમે કીધું એમ કે એમની સાથે પાર્ટીઓ કરવાની, એમની સાથે એમના જે કંઈ કામકાજ છે જોવાના, આ બધાની વચ્ચે એક પત્રકાર બહાર કઈ રીતે રહી શકે? બહુ મુશ્કેલ હતું કે અત્યારે આપણે સાથે જમ્યા હોઈએ, સંબંધ બને, હા સંબંધ બને, વાત કરી હોય, અને પછી તારી વિરુદ્ધ મારે કાલે લખવાનો આવે, તો એ ક્લેરિટી મેં કાયમ રાખી હતી કે હું તમારો માણસ તરીકે મિત્ર છું, પણ વ્યવસાયિક હું પત્રકાર છું અને હું આ કરીશ જ. તમારે સંબંધ રાખવો હોય તો, હા તમારે સંબંધ, એ લોકો વધારે ક્લિયર છે મને એવું લાગે છે, કોઈ પોલિટિશિયન મિત્ર કરતાં. અચ્છા. ઘણી વખત શું થાય છે ક્રાઇમ રિપોર્ટિંગમાં, હિયરસીઝ બહુ આવે, કોણ કન્ફર્મ કોણ કરે, તો મારે આ જે લોકો સાથે સંપર્કો થયા એ લોકો સાથે એક ક્લેરિટી થઈ ગઈ કે હિયરસીઝ કરવીએ એની કરતાં તમે જ પહેલા દિવસે મને આખી સ્ટોરી સાચી કહી દો ને, કહેતો તો કહેતી હતી, મેં જેવું જ કહ્યું. હા, તો બીજા કરતાં મારી સ્ટોરી વધારે સારી, સચોટ અને સાચી નીકળતી, એટલે એમને એવું લાગતું કે આ માણસ. અને બીજું કે કોઈ દિવસ
આ પ્રકારના એમાં આપણે એમની ફેવર લીધી નથી, ખાવા પીવાની બેઠકો સિવાય. એ મુશ્કેલીમાં હોય, માની લો કે અંદર જાય તો એમના પરિવારની પણ આપણે કોઈ દિવસ ચિંતા કરી છે એક માણસ તરીકે. એક માણસ તરીકે તો આ જાળવી રાખવાનું. અને બીજું કે એટલું પણ મેં યાદ રાખ્યું કે હું ક્રાઇમ રિપોર્ટર છું એટલે પેલો મારા માટે ઉપયોગનું સાધન નથી. સાચી વાત છે, ટૂલ કિટ તરીકે ઉપયોગ, એને મેં કોઈ દિવસ ટૂલ કિટ તરીકેનો ઉપયોગ નથી કર્યો અને કરવાનો પણ નથી. સાચી, એટલે લોકો મારી પર ભરોસો કરતા થયા. પ્રામાણિકતા ઉપર લોકો જે હતા એ વારી જતા હતા કે હા. પણ આ બધા જ ગુનેગારોની વચ્ચેની જે કહાની તમારી શરૂ થઈ, આ દરમિયાન તમારો જીવનકાળ પણ સંઘર્ષમય છે આઈ થિંક, કારણ કે તમારો પગાર ત્યારે કેટલો થયો? હા, એટલે સંભવમાં 500 હતો. સંભવ પછી હું પ્રભાત પેપર હતું, આજે પણ છે, એમાં ગયો, એમાં 1200 રૂપિયા પગાર થયો. પ્રભાત પછી હું મુંબઈ સમાચારમાં લાગ્યો. મુંબઈ સમાચાર એક એવું અખબાર જે ગુજરાતી સૌથી જૂનું અખબાર, 200 વર્ષ હવે એને પૂરા થઈ ગયા છે, એમાં પણ મને કામ કરવાની તક મળી. મુંબઈ સમાચારમાં ખાસું કામ કરીને માલિકો પણ બહુ અદ્ભુત, કે પત્રકારત્વ કોને કહેવાય. હું મુંબઈ સમાચારમાં આવ્યો ત્યારે લગભગ 92, 93 કે 94 હશે. ત્યારે અખબારની અંદર ગુટકાની જાહેરાત, સિગરેટની જાહેરાત બહુ આવતી. મુંબઈ સમાચારે જાહેરાત નહીં લેતો, એવું કહેતું કે ઝેરનો ધંધો ના કરાય, એટલે દારૂ, જુગાર, તંબાકુ એની જાહેરાત નથી લેતું. એ પ્રકારનું એક ઉત્તમ કામ ત્યાં કરવાની તક મળી. એના પછી અભિયાન મેગેઝિનમાં મેં કામ કર્યું, અને જે પત્રકારત્વ મારે કરવું હતું એની પહેલી સીડી મને એવું લાગે છે કે અભિયાનમાં મળી. એના મને ફરીથી જ્યાં શરૂઆત થઈ હતી ત્યાં તમે એ જ ગ્રુપ? હા, ના એ જ ગ્રુપ નહીં, એ જ્યારે હું અભિયાનમાં જોડાયો ત્યારે એ અભિયાનના માલિક હતા અવિનાશ પારેખ. અચ્છા, અલગ માલિક. અલગ માલિક હતા. એની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, અભિયાન મેગેઝિન પણ કેવી રીતના શરૂ થયું. અવિનાશ પારેખ બેઝિકલી બિલ્ડર માણસ, પણ વાંચવાનો ખૂબ શોખીન માણસ, અને એ ખૂબ વાંચે. એમાં એ કાંતિભટ્ટને વાંચતા, કાંતિભટ્ટ ચિત્રલેખામાં ત્યારે હતા. એક દિવસ એવું થયું કે અવિનાશ પારેખ કાર લઈને જતા હતા રોડ ઉપર, ત્યારે એમને એવું થયું કે કોઈક માણસ ઊભો છે બસ સ્ટેન્ડ ઉપર, એ કાંતિભટ્ટ છે, એટલે કાર રિવર્સમાં લાવે છે અને જુએ છે તો કાંતિભાઈ હતા, કે સર આવો પ્લીઝ લિફ્ટ આપે છે. એમને પણ એવું હતું કે કાંતિભટ્ટ પાસે કાર તો હોય જ ને મુંબઈમાં, એટલે પૂછે છે સાહેબ તમારી પાસે કાર નથી તો? કેના કાર હતી પણ કંપનીની હતી. એટલે કે એટલે તો કે ચિત્રલેખાની હતી, આજે મેં ચિત્રલેખા છોડ્યું છે અને હવે મારી પાસે કાર નથી. એટલે એમના ઘર સુધી ડ્રોપ કરવા જતા હતા, એ દરમિયાન અવિનાશ મારે કેવું પૂછ્યું કે હવે આપણે પોતાનું મેગેઝિન શરૂ કરો ને. તો એણે કીધું બહુ પૈસા જોઈએ, એટલે આપણે પૂછ્યું કે બહુ એટલે કેટલા પૈસા જોઈએ? તો કે 10 લાખ રૂપિયા. આ વાત છે 90ના દશકની. પત્રકારને પેલો હિસાબ નથી આવડતો, કાંતિભટ્ટ નક્ષિક પત્રકાર માણસ, એટલે ખર્ચ કેટલો થાય કંઈક અંદાજ નહીં. એટલે કાંતિભટ્ટને ઉતાર્યા પછી અવિનાશ પારેખે કીધું સાહેબ એક મિનિટ, અને કોટના ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો કે સાહેબ તમારું મેગેઝિન શરૂ કરો. અને જ્યારે પહેલો અંક બજારમાં આવ્યો હતો સર, ત્યારે સુધી અવિનાશ પારેખના 75 લાખ રૂપિયા લાગી ચૂક્યા હતા. જેમણે કહ્યું હતું 10 લાખ રૂપિયા વસારું થાય મેગેઝિન, એ સમયે 75 લાખ. આજે હજી 75 લાખ બોલતા આપણને ડર લાગે, પણ એ સમયમાં 75 લાખ અવિનાશ પારેખના લાગી ચૂક્યા હતા જ્યારે પહેલો અંક બજારમાં આવ્યો. કાંતિભટ્ટ એના એડિટર હતા. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરા